उद्घाटन विधि में सौ प्रथम तो हूँ श्री खोड़ा दादा शिवराजपुर श्री दुलाभाई अंटाला श्री रमेशभाई पटोलिया श्री जयसुखभाई अंटाला श्री गोपालभाई पटोलिया आ सौने विनंती करूँ के आपना हस्ते दीप प्रागट्य करी आ कार्यक्रम नो शुभारंभ करो दीप प्रागट्य माटे आप पधारो सहना भवतु सहनो भुनक्तु सवीर्यं करवावहे तेजस्विनावधितमस्तु मा विद्विषावहे ओम शांति शांति शांति। दीप प्रागट्य थी आ संस्थानो आज शुभारंभ थई रह्यो छे त्यारे आप सौना शुभ आशीर्वाद मळे एवी अपेक्षा छे। आप सौ वडीलोना शुभाशीर्वाद साथे आ संस्थानो प्रारंभ थई गयो। मां सरस्वतीनी वंदना साथे संस्था प्रथम सोपान प्रथम पगथियो प्रथम पगलू भैरुजवाद आपे के सतत प्रगति करे सतत आगळ वधे अने सतत बाळकोनो विकासने लक्ष्यमां राखी अने आ समाजने उत्तम नागरिको आपे एवी आपणे सौ आ संस्था पाहे પણ અપેક્ષા રાખીએ છીએ। શ્રી પીવી ડોંગા સાહેબને વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર આવે પોતાનું સ્થાન ગ્રહણ કરે। પીવી ડોંગા સાહેબ આ પ્રસંગને આપણે દીપાવવા માટે કે એવા ક્રમકભાઈ દવેને વિનંતી પધારો અને આ અમને ઉડા બે શબ્દો કહો ગ્રહણ કરે। વિનોદભાઈ દેસાઈ આગલી અરોલમાં પધારો આપનું સ્થાન ગ્રહણ કરો। વિનોદભાઈ દેસાઈ મહેમાન શ્રીઓ વ્યક્તિગત નામ નથી દેતો પણ સામૂહિક રીતે હૃદયપૂર્વક આ સંસ્થા વતી બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આ ઉપરાંત આજુબાજુના ગામમાંથી પધારેલા ભાઈઓ બહેનો ગામના અત્યંત અમારા ગામના અત્યંત લાગણીશીલ એવા ભાઈઓ બહેનો અને આ સંસ્થાના તમામ નિયુક્ત થયેલો સ્ટાફ બહેનો ભાઈઓ સંસ્થાના તમામ સંચાલકશ્રીઓ મારા તમામ સાથીદાર મિત્રો સૌ પ્રથમ તો આપણે કોઈ કલ્પના કરી હતી કે આ રાણસિકીને આંગણે આવું 1 કરોડ રૂપિયા જમીનની કિંમત બાદ કરતા 1 કરોડ રૂપિયાનું ભવ્ય બિલ્ડિંગ 6 માસના ટૂંકા ગાળામાં ભાઈ નિકુંજ અને એની ટીમે તૈયાર કરી દીધું। આવી કલ્પના હતી આપણા ગામમાં કે આવી સ્કૂલ થશે। સુંદર મજાનું દેદીપ્યમાન બિલ્ડિંગ છે એમની સાથે મેં અવારનવાર ચર્ચાઓ કરી છે 6 માસ દરમિયાન 3-4 વખત મેં અને અરજીભાઈએ મુલાકાત પણ લીધી છે। જે કંઈ માર્ગદર્શનની જરૂર પડે એ માર્ગદર્શન પણ આપવાનો પ્રયત્ન કર્યો છે।
ત્યારે ઈ માર્ગદર્શન દરમિયાન અમારી જે ચર્ચાઓ થતી હોય ઈ દરમિયાન ભાઈ નિકુંજ અને એમના સાથીદારો અંટાળાભાઈ અને બીજા બધા ત્યારે એવી ભાવનાઓ વ્યક્ત કરી છે મારી સમક્ષ એ લોકોએ કે માત્ર ને માત્ર પૈસા લક્ષી આ સંસ્થા નથી. આ સંસ્થાની અંદર જે બાળકો અભ્યાસ કરશે એ બાળકોનો સંપૂર્ણ અને સર્વાંગીણ વિકાસ થાય એવી એ લોકોની નેમ છે. અને ખરેખર તો હું પણ એક શિક્ષણનો જીવ છું એટલે હું ઈચ્છું છું કે આપણા ગામની તમામ બાળવર્ગ શિક્ષણ પ્રાપ્ત કરે પણ સારું શિક્ષણ પ્રાપ્ત કરે. શિક્ષણ કોને કહેવાય? શિક્ષણ તો બોલવું એ પણ શિક્ષણ છે, વાંચવું એ પણ શિક્ષણ છે, બેસવું એ પણ શિક્ષણ છે. શિક્ષણ છે સામા માણસની સાથે કેમ વર્તન કરવું એ પણ શિક્ષણ છે. એટલે આવો સર્વાંગીણ વિકાસ અત્યારે આ સમાજની અંદર ક્યાંય છે નહીં, ઘણી જગ્યાએ નથી. હશે ક્યાં? આપણે ક્યાંય બધી જગ્યાએ નથી એમ નથી કહેતા, પણ રાણસિકી તો એક એવું ગામ છે કે રાજાશાહીથી આ ગામ વખણાય છે. રાજાશાહીથી સર ભગવતસિંહજીએ પણ આ ગામની શૈક્ષણિક કદર કરેલી છે. સર ભગવતસિંહજીના વખતમાં ચંદુલાલ બેતરલાલ પટેલ કરીને એક વિદ્યાધિકારી હતા, એ સમયે એને વિદ્યાધિકારીની નો હોદ્દો કહેવાતો. એ વિદ્યાધિકારી ચંદુબાપા, હું સાતમું ધોરણ દેરડીમાં ભણતો હતો, ઉકાભાઈ ખાતરા મારા વર્ગ શિક્ષક હતા અને હિરજી બાપા રવૈયામાં અમારા શાળાના આચાર્ય હતા. એ હિરજી ચંદુબાપા એટલા બધા બાપા કહેતા એટલે કે ઉંમરલાયક હતા, છતાં પણ શિક્ષણ પ્રેમી એટલા બધા હતા કે એ જ્યારે જ્યારે સ્કૂલોનું ચેકિંગ કરે ત્યારે દરવાજેથી ગેટ ઉપરથી ન આવે, પણ દેરડીની જે છેલ્લો રૂમ છે પ્રાથમિક શાળાનો સર ભગવતસિંહજી વખતની, એની બારી ઠેકી, 7 ફૂટ ઊંચી બારી છે, એ 7 ફૂટ ઊંચી બારી ઠેકી અને અંદર પડે અને શિક્ષકનો કે તમે શું ભણાવો છો, બાળકોને કે તમે શું ભણો છો, આચાર્યને કે તમે શું ભણાવો છો. તો વર્ષોથી આ એક તમન્ના હતી, ઈચ્છા હતી કે આપણા ગામને આંગણે એક સુંદર મજાનું શૈક્ષણિક સંકુલ તૈયાર થાય. મને લાગે છે કે આજે એ શૈક્ષણિક સંકુલ આપણા ગામમાં સાકાર થઈ રહ્યું છે. અંદર પ્રવેશતા જ હૃદયને કંઈક હૃદયમાં કંઈક ઉર્મિઓ જાગે છે કે કંઈક આનાથી થશે, કંઈક નવીન થશે એવું મને લાગ્યા કરે છે. અને એટલે તમને બધાને લાગતું હશે કે વાહ, આ રાણસિકીને આગળ આવું ભવ્ય સંકુલ, કલ્પના નહોતી એવું સંકુલ તૈયાર થઈ ગયું છે. તો હું સંચાલકશ્રીઓને પણ વિનંતી કરું છું, અભિનંદન આપું છું અને સાથે સાથે વિનંતી કરું છું કે બાળકોનું ભણતર એવું ભણતર કરવાનું છે. આપણે નકરું વાંચવું, નકરું લખવું, નકરું ભણવું એ મહત્ત્વની વસ્તુ નથી, કેમ ભણાવવું, કેમ ભણવું, કેવું ભણાવવું એ મહત્ત્વની વસ્તુ છે. આપણા દરેક વર્તનની અંદર રાણસિકીનું શિક્ષણ કરી આવવું જોઈએ. એક સમય એવો હતો, અહીંયા એવી સાહેબને, લખુભાઈને, અરજી સાહેબને બધા છે હાજર, કે રાણસિકીના વિદ્યાર્થીઓને દેરડીમાં પહેલો એડમિશન મળતો, કે રાણસિકીના વિદ્યાર્થીઓ હોશિયાર છે એને એડમિશન માટે પહેલું એડમિશન એને મળતું. અને એ જ્યાં પ્રકાશી ઉઠ્યા હતા એ બધા પીરિયડ પછી થોડો સમય આગા પાછું કાંઈ થયું હશે, જે થયું તે પણ ભૂલા ત્યાંથી સવાલ. અને આ સંસ્થામાં એવું શિક્ષણ આપો, બાળકોને એવું શિક્ષણ આપો કે એનો દરેક બાળકનામાં સુષુપ્ત શક્તિઓ પડેલી છે, એ શક્તિઓને બહાર લાવવાનું કામ એ શિક્ષકોનું છે. કેમ બહાર લાવવું એ શિક્ષકોને માર્ગદર્શનની જરૂર હશે તો આપણે આપશું. પણ મને એમ લાગે છે કે આ રાણસિકીનું આંગણું જેવું છે, રાણસિકીનો ટીમો જેવો છે કે શિક્ષણનો જીવ છે આ રાણસિકી, આખું શિક્ષણનો જીવ છે. અહીં તો ભૂષા જાદવ કાછડિયા બે ટોપડી ભણેલા હતા છતાં એની પાસે ઉત્તમ શિક્ષણ હતું. અહીં તો રવજી માવજી બે પાંચ ટોપડી ભણેલા હતા છતાં એની પાસે ઉત્તમ શિક્ષણ હતું, એની પાસે ઉત્તમ જ્ઞાન હતું, એની પાસે ઉત્તમ કવિતાઓ હતી. એ વયોવૃદ્ધ થઈ ગયા અને ગુજરી ગયા ત્યાં સુધી એ ભણતા એની પહેલા ધોરણની કવિતાઓ એમને યાદ હતી.
આજે રવજી બાપા કાચડી આપની વખતે છે એમની પાસે પણ આપણા વખતનું એ વખતનું શિક્ષણ અને એમાંય ખાસ કરીને રાણસિકનું શિક્ષણ રાણસિકનો શિક્ષિત સમાજ એ બધું એને યાદ છે એટલે એવા બધાનો લાભ લઈ અને બાળકોને ઉત્તમ શિક્ષણ આપો બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવો પ્રયત્ન કરો હું આ સંકુલના સંચાલકોને શુભેચ્છા પાઠવું છું અને ફરીવાર આગંતુક મહેમાનોનું હૃદયપૂર્વક શબ્દોથી સ્વાગત કરું છું અસ્તુ આભાર ત્રંબકભાઈ સ્વાગતના આપણે પ્રાથમિક શાળામાંથી ત્રણેક મહિના પછી નિવૃત્ત થાય છે એવા શિક્ષક શ્રી હરજીભાઈ ભંડેરીને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ બે શબ્દો કે ભાઈ શ્રી હરજીભાઈ ભંડેરી મિત્રો અહીંયા આગળ આવી જાઓ અહીંયા તમારી જગ્યા ખાલી જ છે આપ સૌ ઊભા છો એ કરતા આપના સ્થાન ઉપર પધારો આજના આ નવી શાળાના શુભ મુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત માનનીય શ્રી મંતસ્થ મહેમાનો સ્ટેજ ઉપર બેઠેલ બાર ગામથી પધારેલા મહેમાનો આજુબાજુ ગામમાંથી પધારેલ ભાઈ બહેનો અને બાળકો આજના આ શુભ પ્રસંગે ભાઈ શ્રી ત્રંબકભાઈએ ઘણી ઘણી વાત કરી આજે ગામડે ગામડે પ્રાઇવેટ શાળાઓનો ખૂબ વિકાસ થઈ રહ્યો મુખ્ય કારણ છે કે સરકારી શાળાઓમાં શિક્ષકો ભણવાને બદલે ભણાવવાને બદલે અન્ય પ્રવૃત્તિઓમાં જોડી દેવામાં આવ્યા શિક્ષણ ખૂબ સારું છે શિક્ષકો અનુભવી છે છતાંય લોકો પ્રાઇવેટ શાળા તરફ આકર્ષાય છે અહીંયા પૂરેપૂરી એમના ઉપર દેખરેખ રાખવામાં આવે સરકારી શાળામાં એટલું બધું પૂરતું ઉપરથી ધ્યાન આપવામાં આવતું નથી પરિણામે શિક્ષણનો વિકાસ પ્રાઇવેટ સ્કૂલોમાં ઝડપથી થાય છે નવું નવું શીખવાનું નવી નવી ગમત નવી નવી રમતો કોમ્પ્યુટર રાઈટ શિક્ષણ નવી નવી ટેકનોલોજી પાછળથી અવાજ આવે છે આગળ આવી જાઓ આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરી લો પાછળથી વધુ અવાજ આવે છે આજે એમને કોમ્પ્યુટરાઇઝ શિક્ષકો એના પર પૂરતું ધ્યાન રાખે છે આ નવું નવું જે બિલ્ડિંગ ઉભું થઈ રહ્યું છે બાળકોની લોકોની જે અપેક્ષાઓ છે એ પૂરી કરવા માટે ભાઈ શ્રી નિકુંજભાઈ અને એમની ટીમ પૂરેપૂરી ખાતરી આપે છે એમના વતી હું આપ સર્વને વિનંતી કરું છું કે ભાઈ તમારા બાળકોને આ સંકુલમાં શિક્ષણ માટે દાખલ કરજો અનુભવી સ્ટાફ છે અનુભવી શિક્ષકો છે અને પૂરતી દેખરેખ રાખવામાં આવશે આટલું કહી અને વિરમું છું જય હિન્દ જય ભારત આભાર હરજીભાઈ સાહેબ સરસ રીતે સરકારી શાળા અને ખાનગી શાળાની તુલનાત્મક
रजूआत आ करी सरकारी शालाओं में आज शिक्षक ने कारकुन बनाई देवामां छे। सरकार शिक्षक ने वर्गखंड में रहेवाने बदले अन्य प्रवृत्तियों में जोड़ी दीधो छे, परिणामे शिक्षण की स्थिति कठोर छे। सरस आभार करजी भाईनो। आगळना क्रमे सनाळी प्राथमिक शाळाना आचार्य अने जेवो हमणा बे महीना पछी निवृत्त थई रह्या छे एवा माननीय श्री એવી ગજેરા સાહેબ ને વિનંતી કરું કે બે શબ્દો આપણને કહે। નમસ્કાર। આજના નીલકંઠ વિદ્યા સંકુલ ના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત આ સંસ્થાના ટ્રસ્ટી આદરણીય શ્રી અંટારા સાહેબ અને સંચાલક અમારા હોનહાર યુવાન મિત્ર નિકુંજભાઈ પટોળિયા અને મંચસ્થ મહાનુભાવ તેમજ વાલીગણ અને મિત્રો અને સંકુલ સ્ટાફ